ધોરણ બે એસાઇમેન્ટમાં પ્રશ્ન એક બ વાંચો અને જોઈને લખો. તો આપણે ધોરણ બે ના બાળક છે એટલે આપણને લખતા આવડવું જોઈએ. સુંદર અક્ષરથી લખવાનું છે. શ્રીમંત. તમારે એક વાર નોટમાં આ બધા વાક્યો લખવાના છે. અક્ષર, શ્રદ્ધા, વિજ્ઞાન, પક્ષી, ઋતુ, પરીક્ષા, પ્રદક્ષિણા, રક્ષણ, ઋગ્વેદ, જ્ઞાનકોશ, દ્રાક્ષ. આ રીતે આ બધા જ આપણે શબ્દો તમારી નોટબુકમાં એક વાર તમારે લખવાના છે. હવે આપણે જોઈશું નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન એક, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ગામમાં ઉંદરો ઘરમાં, પેટીમાં, બાગમાં, કબાટમાં, દરેક જગ્યાએ ઉંદર જોવા મળતા હતા. બે, વાંસળીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? વાંસળીવાળાનો અવાજ સાંભળી કોઈ નાચતા, કોઈ કૂદતા, કોઈ દોડતા, કોઈ ઘસતા આવ્યા છે. આગળ આપણે જોઈશું આનંદ મેળો ક્યાં હતો? તો આનંદ મેળો વાત્રાક નગરમાં હતો. દાદા કોને શોધતા હતા? તો દાદા યજ્ઞને શોધતા હતા. યજ્ઞનો ઘોડો કોનો હતો? યજ્ઞનો ઘોડો રાજા રામમોહન રાયનો હતો. રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? રૂપેશ કાકાના બાળકો અમેરિકા જતા રહ્યા હતા એટલે રૂપેશ કાકાને ગમતું ન હતું. બે, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. શા માટે સસલો ત્યાંથી ભાગી ગયો? સસલાને સાચી વાતની ખબર પડી કે તરત ત્યાંથી ભાગી ગયો. આ રીતે આપણે પ્રશ્નો લખવાના છે નોટબુકમાં. વાંચો અને લખો એ શબ્દ છે એકવાર નોટમાં લખવાનું છે, અને મેડમે પ્રશ્નો લખાયા છે એ પ્રશ્નો તમારી નોટબુકમાં લખવાના છે. પરીક્ષામાં આટલા જ પ્રશ્નો પૂછાશે એટલે આટલા જ પ્રશ્નોની તમારે તૈયારી કરવાની છે. અલ્લાહ.